નમસ્કાર ગુજરાત, તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર. 1 માર્ચ એટલે કે આજથી અઢળક નિયમમાં મોટો ફેરફાર. સીએનજી અને એલપીજીના ભાવ, બેંક રજાઓ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો, વાહન ચાલકો અને ફાસ્ટેગ, જીએસટીના નિયમમાં ફેરફારને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. તો હવે મિત્રો જાણી લેજો, આજથી બદલાશે નવા નિયમો. ગઈકાલે ફેબ્રુઆરી માસનો છેલ્લો દિવસ હતો અને આજથી માર્ચ મહિનો શરૂઆત થશે. આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆતની સાથે જ પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ જશે. આજથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગથી લઈને જીએસટીના નિયમો બદલાઈ જશે. ચાલો જાણીએ એવા ફેરફારો કે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અને ખિસ્સા થશે ખાલી. તમારા ખિસ્સાને ખાલી કરતો પહેલા મોટો ફેરફાર એલપીજી અને સીએનજીના ભાવ. દર મહિનાની 1 તારીખે એલપીજી, સીએનજી અને પીએનજીની કિંમતમાં ફેરફાર થાય છે. જોકે ગયા મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર નથી થયો, પરંતુ જે પ્રકારે દેશમાં મોંઘવારી વધી રહી છે, છેલ્લા થોડા દિવસોમાં ઘણી વસ્તુના ભાવ વધ્યા છે. એવામાં આ વાતની સંભાવના છે કે માર્ચમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે. આમ થવા પર સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી શકે છે. જોકે ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીના ભાવને સરખા જ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં મિત્રો, તમારા ખિસ્સાને અસર કરતો બીજો મોટો ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બેંક 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ જાણકારી પોતાના ગ્રાહકોને ઈમેલ દ્વારા આપી રહી છે. આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો જીએસટીના નિયમમાં ફેરફાર. કેન્દ્ર સરકારે જીએસટીના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જીએસટી રૂલ્સ ચેન્જિંગ ફ્રોમ 1 માર્ચ 2024. હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ ઇનવોઇસ વિના ઈ વે બિલ જનરેટ કરી શકશે નહીં અને આ નિયમ શુક્રવારથી જ લાગુ થઈ જશે. ત્યારબાદ આગળના નિયમના ફેરફારની વાત કરીએ તો સોશિયલ મીડિયાના નવા નિયમો. સરકારે તાજેતરમાં જ આઈટી નિયમમાં ફેરફાર કર્યો છે. એક્સ, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સે આ નિયમનું પાલન કરવું પડશે. જો માથી ખોટા ફેંકતી સાથે સોશિયલ મીડિયા પર કોઈ સમાચાર ચાલે છે તો એના માટે દંડ લાગી શકે છે. સરકારનો ઈરાદો સોશિયલ મીડિયાને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આગળનો મહત્વનો ફેરફાર વાહન ચાલકો માટે. હવે ફાસ્ટેગના નિયમમાં ફેરફાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નહાએ ફાસ્ટેગના નિયમમાં ફેરફાર કરીને તેમાં કેવાયસી અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી હતી. જો તમે આમ કરવામાં નિષ્ફળ થયા હશો તો નહાએ તમારા ફાસ્ટેગને નિષ્ક્રિય કરી દેશે. આગળનો મહત્વનો ફેરફાર બેંકોની રજાને લઈને. જાણી લો, નહીંતર ખોટા ધક્કા ખાવા પડશે. માર્ચ 2024માં દેશભરના વિવિધ રાજ્યમાં બેંકો કુલ 14 દિવસ સુધી બંધ રહેશે, જેમાં સાપ્તાહિક શનિવાર અને રવિવારની રજાઓ સિવાય મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે વગેરે જેવી રજાને કારણે બેંકો ઘણા દિવસ સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો રજાની યાદી તપાસ્યા પછી જ બહાર જાઓ, નહીંતર ખોટા ધક્કા ખાવા પડશે અને તમારા જ પડેલા ખાતાના પૈસા તમે ઉપાડી શકશો નહીં. ઉપરાંત મિત્રો તમને જણાવી દે કે 1 માર્ચથી બદલાશે આ નિયમો. ગેસ સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જીએસટીના નિયમ મુજબ 5 કરોડથી વધુનો બિઝનેસ કરનાર ઈ ઇન્વોઇસ વગર ઈ વે બિલ જનરેટ કરી શકાશે નહીં. ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ નહીં હોય તો ડીએક્ટિવ થશે. એસબીઆઈ બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. એક્સ, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી માહિતી પોસ્ટ કરવાને હવે થશે દંડ.